એમાં ફોન આવ્યો કે અમારે ચાલવામાં નડે તો એક કાપી દીધો અને કોર્પોરેશન ક્યારે આવે, એટલે અમારો માણસો ગયા અને કાપી અને ટ્રેક્ટરમાં ભરી, અને બીજા જે કઈ લાકડા છે એ લાકડા અમે એસટી વર્કશોપમાં ઉનાળામાં એ લોકોનું મોટું નવું બિલ્ડિંગ કરવાનું હતું. એટલે અધિકારીઓનો ફોન આવ્યો ત્યાંથી કાપ્યા છે અને એના પ્રૂફ એની પાસે છે પણ અમારી પાસે પણ છે, અને બીજા જે લાકડા છે અમે જેતલસરના વતની છે એની વાડી અને નવી લીધી ફાર્મ હાઉસ કરતા હતા, એટલે જે નલતા હતા પેપરો પેપર માંથી પેપરો કાપી લેવા અમે, અને બે ટ્રક લાકડા ત્યાંથી લઈ આવ્યા છે. લાકડા આવે એટલે અમે પેલા અહીંયા વજન કરાવી લઈએ, વજન કરાવી અને એને કાંટા ચીઠી અને અમારી ચીઠી આપી જયસંદા યુવા ગ્રુપ તરફથી કે આ ગાડી આવતા આરએમસી માંથી ગાર્ડન શાખા કે બાંધકામ શાખા જે કોઈ મોકલે તેનું એમાં લખી અને એ ચીઠી અમે એને આપી, એ ચીઠી અમારી પાસે રાખી છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભારે વરસાદનું જે પીરિયડ હતું તારીખ 25-8 થી લઈને 2-9 સુધી, ત્યારે જેટલા પણ વૃક્ષો પડવાની કમ્પ્લેન્ટ્સ ગાર્ડન શાખા પાસે આવી હતી એ તમામ કમ્પ્લેન્ટ્સનું નિકાલ કરવા માટે જે એજન્સી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી છે એમના દ્વારા બે પ્રકારના કમ્પ્લેન્ટ્સ હતા જેને હેન્ડલ કરવામાં આવ્યા છે. પહેલી ટાઈપની કમ્પ્લેન્ટ છે જે મોટા ઝાડો પડી જવાની કમ્પ્લેન્ટ છે, અને બીજા પ્રકારના ઝાડો કમ્પ્લેન્ટ્સ છે જે નાની જે ડાળીઓ હોય છે કે ટહેનીઓ હોય છે એનું નિકાલ માટેની કામગીરી. તો જેટલા પણ મોટા ઝાડો પડવાની કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે એ તમામે તમામના જ્યારે પણ નિકાલ કરવામાં આવે છે તો આ તમામ મોટા જે ઝાડો છે એનું જે ડિપોઝિટ છે એ ત્યાં કરવામાં આવે છે સ્મશાનમાં, અને સ્મશાન તરફથી એક રસીદ એમને આપવામાં આવે છે. એ રસીદ જ્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થાય એના આધારે જ પેમેન્ટ કરવામાં આવે છે. ત્યારે વિભિન્ન મીડિયા તરફથી અમને એવા સમાચાર મળ્યા છે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને સ્મશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી. તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ, અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામે તમામ પેમેન્ટ ફક્ત જે સ્મશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાઓનું પેમેન્ટ એમને કરવામાં આવશે. જે બીજા પ્રકારની કમ્પ્લેન્ટ અમને ધ્યાને આવી છે કે જે ડાળીઓ છે અને જે ટહેનીઓ છે એનું પણ અમુક જગ્યાએ એવી કમ્પ્લેન્ટ છે કે યોગ્ય નિકાલ કરવામાં આવેલું નથી. તો એના પણ જે કુલ ફેરિયા છે એ ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવશે. જેટલા પણ ગાર્ડન સુપરવાઇઝર છે એમના દ્વારા પણ રૂબરૂ વિઝિટ એવા કે એવી જગ્યાઓની કરવામાં આવશે, અને એમાં પણ કોઈ પ્રશ્ન જો ઊભો થાય તો એમાં તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. હા, તો કુલ 28 પહોંચ અત્યાર સુધી અમને રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી છે, અને આ 28 પહોંચના આધારે જ પેમેન્ટ કરવામાં આવશે. અન્ય જે પણ બિલ્સ વગેરે રજૂ કરવામાં આવશે એ ચકાસવામાં આવશે, અને જો એ બિલ્સમાં દર્શાવેલા ફેરિયા સ્મશાન સુધી પહોંચ્યા ન હોય તો એનું પેમેન્ટ નહીં કરવામાં આવે. આવું કોઈ પ્રશ્ન જો ધ્યાને આવશે તો આ તમામની ચકાસણી કરવામાં આવશે, અને એમાં કોઈ પણ ગેરરીતિ ધ્યાને આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી એજન્સી વિરુદ્ધ કરવામાં આવશે.